સાબરકાંઠા જિલ્લામાં ડ્રગ્સ મામલે એસઓજીને મળી મોટી સફળતા. એમડી ડ્રગ સાથે 9 આરોપીની અટકાયત કરી કુલ 4 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો એક આરોપીને પકડવા ચક્રગતિમાન કર્યા છે. હાલમાં યુવાધન અને અન્ય લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે ત્યારે માદક પદાર્થ એમડી ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે અને રાજ્ય પરના માદક પદાર્થ મોફાડ્રન વેચાણ કરતા અને લેનારની તપાસ હાથ ધરી છે. ત્યારે સાબરકાંઠા પોલીસ પણ આ મામલે સતર્ક બની ડ્રગ્સની હેરાફેરી કરનારની શોધખોળ હાથ કરી છે. ત્યારે રાત્રિ દરમિયાન બાતમીના આધારે જિલ્લા જેલ આગળથી 2 ઈસમો વાહન લઈને જૂની સિવિલથી મહેતાપુરા જઈ રહ્યા હતા ત્યારે એસઓજીની ટીમ દ્વારા જિલ્લા જેલના મુખ્ય ગેટ આગળ જ કોર્ડન કરી ડ્યુએટ પર બેસેલ 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી માદક પદાર્થ મેકડ્રોન 35 ગ્રામનો જથ્થો મળી આવેલ, જેની કિંમત ₹3,50,000 છે. એસઓજીએ આરોપીની આકરી પૂછપરછ કરતા અન્ય આરોપીઓના નામ ખોલ્યા હતા. એસઓજીએ ઝડપેલ આરોપીઓ પાસે 35 ગ્રામ ડ્રગ્સ સાથે 2 ડિજિટલ ઇલેક્ટ્રિક વજન કાંટા, 3 મોબાઈલ અને 1 હીરો કંપનીની ડ્યુએટ પણ કબજે લઈને કુલ મરી 4,700,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપેલ આરોપીઓની આકરી પૂછપરછ કરતા અન્ય 10 જેટલા આરોપીઓના નામ ખુલ્યા હતા, જે પૈકી 9 જેટલા આરોપીઓને એસઓજીએ ઝડપી પાડ્યા છે. તો અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ જણાવેલ કે હિંમતનગરના ચાંદનગરમાં રહેતા લાલા સુરેલી તથા રાજસ્થાનના કોટડા છાવણી ખાતે રહેતા સુમનખાન પઠાણે હિંમતનગરમાં વેચાણ માટે આપેલ હતો. તો જુદા જુદા તેમના ગ્રાહકો સોહેલ મોડાસિયા, નજર સૈયબ ટીલીબાપુ, પાલશી રાઠોડ, સૌરભ સુથાર, અબરાર અહમેદે મંગાવ્યો હતો. હાલ તો પોલીસે આ તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સનો કારો કારોબાર કરનાર સામે હાલ તો પોલીસે લાલ આંખ કરીને અટકાયતી પગલાં ભર્યા છે. ત્યારે એસઓજીને પણ એક મોટી સફળતા મળતા 9 જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે કે આ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવેલ છે કે કેમ, તે આ ઉપરાંત અન્ય આરોપીઓ પણ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. જીલરાવળ, જેડેશ ટીવી, સાબરકાંઠા. પકડી પાડવામાં આવેલો છે. ગઈકાલે રાત્રે પોલીસ ઇન્સ્પેક્ટર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલ બાતમી અનુસાર એસઓજીની ટીમ જે છે વોચમાં ગોઠવાયેલી હતી અને 2 ઈસમો કુણાલ રજનીકાંત પંચાલ અને મોહમ્મદ કાબિલ આ 2 ઈસમોને રાત્રે ઝડપી પાડતા તેઓ પાસેથી 35 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સનો જથ્થો અને 2 ડિજિટલ ઇલેક્ટ્રોનિક વજન કાંટા મળી આવેલા હતા. આ લોકોની પૂછપરછમાં તેઓ આ જથ્થો જે છે એ હિંમતનગર ખાતેના લાલા કુરેશી અને કોટડા છાવણી રાજસ્થાન ખાતેના અન્ય એક સમુનખાન પઠાણ નામના આરોપી પાસેથી લાવેલા હતા. વધુ પૂછપરછમાં જે લોકોએ આ ડ્રગ્સનો જથ્થો મંગાવેલો હતો એ આરોપીઓના નામો પણ ખુલવા પામેલ છે. એસઓજી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમોએ અન્ય આરોપીઓ જે છે એને પણ ઝડપી પાડેલા છે અને રાજસ્થાનનો જે આરોપી છે સમુનખાન પઠાણ એને હજુ અટક કરવાનું બાકી છે અને વધુ પૂછપરછના અંતે કેટલાક અન્ય નામો પણ જે છે એમાં ખુલી શકે છે. અત્યાર સુધી કેટલા આરોપી પકડાયા, સાહેબ કેટલા ફરાર છે, કેટલા સામે ફરિયાદ નોંધાઈ? કુલ 10 આરોપી જે છે એના નામો ખુલવા પામેલ છે, જેની અંદરથી 9 આરોપીને અટક કરવામાં આવેલ છે અને મેં જણાવ્યા મુજબ રાજસ્થાનનો કોટડા છાવણીનો એક આરોપીને હજુ ધરપકડ કરવાની બાકી છે. અગાઉ કોઈ ગુનામાં આ લોકો આરોપી? હજુ સુધી વિગતો જે છે હજુ સુધી અમારા ધ્યાનમાં એ બાબત આવેલ નથી. આરોપીઓને ફરી પૂર્વ ઇતિહાસ તપાસી કરી અન્ય જગ્યાએ એ લોકોએ આવા કોઈ ગુના કરેલા હશે તો એ રીતે પણ જે છે તપાસ કરવામાં આવશે. આ લોકોએ જે છે આ જથ્થો મેં જેમ વાત કરી એમ અહીંયા એક લાલા કુરેશી કરી અને હિંમતનગરનો છે અને રાજસ્થાન જે છે ત્યાંનો એક સમુનખાન પઠાણ છે આના જોડેથી આ લોકો લાવેલા હતા અને અહીંયા જે છે એમણે 6 અન્ય ઈસમો છે 6 અન્ય ઈસમો જેને એ લોકોને પહોંચાડવાનો હતો એ તમામ જે છે આપણે પૂછપરછના અંતે નામો ખોલેલા છે અને હજુ વધુ રિમાન્ડ દરમિયાન પણ ફર્ધર પૂછપરછના અંતે બીજું નામ જે છે બહાર આવશે. કેટલા સમયથી આ વસ્તુ ચાલી રહી છે એ બાબતે પણ અમે તપાસ કરીશું. તમામ લોકો ક્યાંના છે? હાલ પૂરતી જે તપાસ થયેલી છે દરમિયાન મોટાભાગના જે છે લોકલ
સાબરકાંઠા જિલ્લાના જ નામો ખુલવા પામેલ છે. ફર્ધર અમે એ પણ જોઈ રહ્યા છીએ કે બહારથી અહીં લાવવામાં આવતું હતું, અહીંથી બહાર ક્યાંય જતું હતું કે કેમ, કઈ રીતે ઉપયોગ કરતા હતા? ગઈકાલ રાતે જ કેસ કરવામાં આવેલો છે. ઘણી બધી વિગતો જે છે એ હજુ તપાસવાની ચાલુમાં છે. છેલ્લે સાહેબ ક્યારે પકડાયું સાબરકાંઠામાંથી આવતી?